હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો ચાલો મિત્રો, ક્યાં હતા આપણે? શું જોયું? ચેપ્ટર નંબર કયું કરીએ છીએ ખ્યાલ છે ને? દોરવણી, ચેપ્ટર નંબર 6. શું જોયું આપણે એમાં? પ્રસ્તાવના. પછી શું જોયું? અર્થ. તો આજે આપણે એવો જ કંઈક પ્રશ્ન કરવા જઈ રહ્યા છીએ કે દોરવણીનો અર્થ આપી તેનું મહત્ત્વ જણાવો. તો તરત તમે કહેશો કે દોરવણીનો અર્થ તો તમે કરાવી દીધો છે. તો ચાલો, કરાવ્યો હોય તો બોલીને કયો. સરસ, એકદમ સરસ. બધા બાળકોને બરાબર યાદ છે બરાબર ને કે ચાર ભાગમાં દોરવણીની વ્યાખ્યા વહેંચી હતી. પહેલું, કર્મચારીને માર્ગદર્શન આપવું. બીજું, એની કામગીરીથી વાકેફ કરવા. ત્રીજું, તેના ઉપર શું રાખવાની છે તો કે દેખરેખ. અને ચોથું, તેના કાર્યનો જુસ્સો વધારવો. બરાબર, વ્યાખ્યા તો કરી જ ચૂક્યા છીએ, ફરી ખાલી નંબરો જ યાદ કરીએ છીએ બરાબર. એમાં બે મુદ્દા કયા? તો કે માર્ગદર્શન અને દેખરેખ છે. એ જો બધા વ્યાખ્યામાં છે, છે માર્ગદર્શન, માર્ગદર્શન, દેખરેખ, માર્ગદર્શન, મદદ, નિશોર, નિરીક્ષણ. છેલ્લે ખાલી શું કર્યું? તો કે શબ્દો ખાલી ફેરવા. તો ચલો બધી વ્યાખ્યા એક એક વાર જોઈએ. અને આગલા ટોપિકમાં કર્યું હતું, દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. અને આજે કરીએ છીએ દોરવણીનું અર્થ આપી તેનું મહત્ત્વ જણાવો. બરાબર, તમને બધાને ખ્યાલ જ છે કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું એટલે પણ કેનું કાર્ય થાય? દોરવણીનું. નેક્સ્ટ કોણે વ્યાખ્યા આપી હતી? તો કે કુંતસ અને ઓડોનલે. તો એણે શું કીધું હતું? કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના ઉપર શું રાખવાની છે? દોરવણી રાખવાની છે. દોરવણી એ એવું કાર્ય છે કે જેના નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા માટે કોનો શબ્દ વાપરો? તો મદદનીશોને શું કરવાનું છે? તો કે આદેશો આપી. વળી પાછો દેખરેખની જગ્યાએ કયો શબ્દ આપ્યો? તેની ઉપર નિરીક્ષણ રાખે છે. બરાબર છે. નેક્સ્ટ આપણે દોરવણીની અર્થ, લાક્ષણિકતા અને એનું સૂત્ર જોયું હતું. હે શંકા વિપ્રો માસ નિમ્ન કાર્ય. બરાબર, લાક્ષણિકતાઓ બધા બરાબર જોઈ ગયા હતા. હે શંકા, હેતુલક્ષી પ્રવૃત્તિ. શંકા, બરાબર, સંચાલનની બધી જ સપાટીએ થતું કાર્ય. કાર્ય પર દેખરેખ. હે શંકા, પછી શું જોયું હતું? તો કે વિપ્રો માસ નિમ્ન કાર્ય. વિપ્રો માસ નિમ્ન કાર્યમાં જુઓ, વિપ્રો વિશાળ કાર્યક્ષેત્ર, પ્રો એટલે પ્રોત્સાહન, મા એટલે માહિતી સંચાર. બરાબર, સ સ એટલે વળી પાછું આવશે સતત ચાલતી પ્રક્રિયા. નિમ્ન, નિમ્નગામી પ્રવૃત્તિ. અને કાર્ય એટલે સંચાલકીય કાર્ય. અને સંચાલકીય કાર્યમાં તમારે ખબર જ છે, કોઈનું વિચારવાનું જ નથી. કયું છે? તો કે પોસ્ટ કોર્મ, આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ, અંકુશ. નેક્સ્ટ 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 એની સાથે કોનો સમાવેશ થાય છે? તો કે દોરવણીનો. આ આપણે આગળ કરી ગયા હતા. આ માત્ર ને માત્ર એનું રિવિઝન છે. પણ આજે આપણે કયો ટોપિક કરવાનો છે? દોરવણીનો અર્થ આપી તેનું મહત્ત્વ જણાવો. ચાલો, બરાબર, લક્ષણો તો બધાને બરાબર યાદ જ હશે, છે ને બાળકો? બધાને બરાબર યાદ. તો ચાલો આજે આપણે મહત્ત્વ તરફ આગળ વધીએ. ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર કોનો ઉપર હોય? તો કે દોરવણી ઉપર. ભાઈ, કામ તો ઘણા બધા છે, પણ જો એને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો આ માર્ગદર્શનને કારણે આપણે ધ્યેય સ્થિતિ છે એ ખૂબ જ સરળતાથી હાંસલ કરી શકીએ છીએ. દોરવણી દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી શકીએ અને તેમના કાર્યનું ખાલી દોરવણી નથી આપવાની, સાથે સાથે શું લેવાનું છે? તો કે અંકુશ. એટલે અંકુશ શબ્દ અહીંયા વાપરતા નથી. તો આ કાર્યોનું શું કરવામાં આવે? તો કે નિરીક્ષણ કરવામાં આવે. બરાબર, અને યોગ્ય માર્ગદર્શન. જો આપણે વ્યાખ્યામાં બધા જ શબ્દો ભણી ગયા છીએ, કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા, કાર્યોનું નિરીક્ષણ કરવું, યોગ્ય માર્ગદર્શન આપવું અને એકમના ધ્યેયને હાંસલ કરી શકાય, આ બધું કામ કરીએ છીએ. શું કામ? કોઈ પણ કામ, કાર્યની સોંપણી કરવામાં શું કામ આવે છે? શું કામે આવે? કારણ કે કંપનીનો કોઈ એક ગોલ હોય, કંપનીનું કોઈ વિઝન હોય, કંપનીનું કોઈ મિશન હોય. તમને આની પહેલાં પણ કીધું હતું કે ત્રણ રીતે આપણે ગોલ છે એ અચીવ કરી શકીએ. પહેલો તો કે આપણો ઇન્ડિવિડ્યુઅલ ગોલ, કે કાં તો કે મને સારામાં સારો પગાર મળવો જોઈએ. નેક્સ્ટ કોઈ સેક્શનનો ગોલ હોય, મને સારામાં સારું મળશે તો હું એ કંપનીમાં સારું સારું કામ કરીશ જ.
તો આ કોનો ગોલ અચીવ થશે? તો કે પર્ટિક્યુલર સેક્શનનો ગોલ, કાં તો કે હું ઉત્પાદનમાં સારામાં સારું કામ કરીશ, કાં તો કે મને સારામાં સારી સેલરી મળે છે. પણ ખરેખર આપણે કોના માટે કરીએ છીએ? એકમના ધ્યેયને અચીવ કરવા. આપણો કંપનીનો ગોલ છે એ અચીવ કરવાનો. એટલે પહેલાં ઇન્ડિવિડ્યુઅલ ગોલ સિદ્ધ થશે, પછી કોઈ પણ સેક્શનનો થશે, અને ધેન નેક્સ્ટ આખી કંપનીનો, બરાબર, આખે આખા ફોર્મનો આપણે ધ્યેય છે એ હાંસલ કરી શકશું. બાળકો, આવું બોલું છું એટલે તરત તમને આગલું યાદ આવી જવું જોઈએ, બરાબર છે ને? તો સંચાલન પ્રક્રિયાના વિવિધ કાર્યો પૈકી દોરવણી છે એ વિશિષ્ટ મહત્વ ધરાવે છે. તો ચલો આજે આપણે જોઈએ દોરવણીના મુદ્દા. તો તમારી સામે બધાને બરાબર દેખાય છે? જો નવ પ્રકારના મુદ્દા છે મારી પીપીટીમાં, બધાને બરાબર દેખાય છે? ફટાફટ હું એકવાર નવે નવ નામ વાંચી અને તમને એક્સપ્લેન કરું છું, બરાબર. પહેલો મુદ્દો, દોરવણી કરીએ તો શું થશે? તો કે કાર્યક્ષમતામાં વધારો. આપણે વારંવાર જો આપણે દોરવણી આપશું, બરાબર, સેક્શન વાઇઝ અલગ અલગ પ્રકારે દોરવણી કેમ આવશે બધું સમજાવું છું. નેક્સ્ટ, કાર્યક્ષમતાનું વિશ્લેષણ, કોણે કયું કામ કર્યું છે, બરાબર. દોરવણી માર્ગદર્શન આપશો એટલે તરત ખબર પડી જશે કે આ ભાઈ કેટલું કામ કરી શકે એમ છે, અને ખરેખર આ ભાઈએ કામ કર્યું હોય કે નહીં, બરાબર. નેક્સ્ટ છે કર્મચારીઓને પ્રોત્સાહન. તો વ્યાખ્યામાં લઈ લીધું બાળકો, આપીએ છીએ ને કર્મચારીનો જુસ્સો વધારીએ છીએ, કર્મચારીને પ્રોત્સાહિત કરીએ છીએ. અને મેં તમને પહેલાં કીધું હતું કે જો કોઈ માણસને બીજું કાંઈ આપી શકીએ કે ન આપી શકીએ, નાની અમથી મીટિંગ એટલે કે સેમિનાર હોલમાં બધાને ભેગા કરી ખાલી એના માટે એક વખત ક્લેપ કરાવી દો, તોય એને એમ થશે કે ઓહો, આ તમારા બોસે મારા માટે બહુ સારું કામ કરી નાખ્યું. એટલે પ્રોત્સાહન એવું જરાય જરૂરનું નથી કે નાણાકીય જ હોય, બિન નાણાકીય પણ પ્રોત્સાહન એટલા જ મહત્ત્વના હોય છે, અને બિન નાણાકીય પ્રોત્સાહન કર્મચારીઓને જુસ્સો વધારે છે. હા, અત્યારની પરિસ્થિતિ જોતાં આપણે બધા નાણાકીય પ્રોત્સાહન જોતા હોય છે. હું સમજી શકું તમારા મનની વાત કે ભવિષ્યમાં મારે ભાઈ સારામાં સારું બિઝનેસમેન થવું છે, બરાબર. પણ નાની નાની વાતથી ધ્યાનમાં રાખશો તો આપણે ભવિષ્યમાં સારામાં સારા બિઝનેસમેન થઈ શકશું. એટલે તો એના માટે આપણે આ સબ્જેક્ટ ભણીએ છીએ બાળકો, ઓસીનો. પણ નાની નાની વસ્તુ છે ક્યારેક માણસને બહુ મહત્ત્વની. ડેરી મિલ્કની આગળ આપણને બહુ જ સારી વસ્તુ આપી જાય, ખાને કે પહેલે કુછ મીઠા હો જાય, કે ખાને કે બાદ કુછ મીઠા હો જાય, ખબર નહીં કંઈક એવું હોય છે. મારા કરતાં તમે વધારે ટીવી જોતા હશો, પણ ખબર નહીં કુછ મીઠા. તો આપણે કંઈ એના માટે મીઠાઈ ખાવાની જરૂર નથી. 5 રૂપિયાની ડેરી મિલ્ક લઈને મીઠાઈ મીઠું મોઢું કરી લઈ તો બધું મીઠાઈ ખાવા જેવું જ છે ને. તો પ્રોત્સાહન, બરાબર, કર્મચારીઓને કોઈ ને કોઈ રીતે મળતું રહેવું જોઈએ. એનાથી આગળ છે અસરકારક આયોજન, બરાબર. આયોજન પણ અસરકારક થાય, આપણે બધી માહિતી મેળવી હોય, બરાબર. આપણે આપણું કેટલું છે વર્ષનું ટર્નઓવર કેટલું કરી શકીએ, આ બધું દોરવણી કરી રાખ્યું હોય તો આપણી પાસે આંકડાકીય માહિતી હોય, તો એના દ્વારા આપણે આયોજન કરી શકીએ. જેવું આયોજન આવે, બરાબર, તો એવું જ અસરકારક વ્યવસ્થા તંત્ર ગોઠવી શકીએ. અસરકારક વ્યવસ્થા તંત્ર એટલે કયું કાર્ય કોણ કેવી રીતે, બરાબર. આવું બધું કેના ઉપરથી ખબર પડશે? તો કે આયોજનની મદદથી. વ્યવસ્થા તંત્ર અસરકારક, તો એ કેવી રીતે ખબર પડશે? કોણ કોનો ઉપરી છે, કોણ કોનો તાબેદાર છે, કોણ કોનો સમકક્ષ છે. જો દોરવણી આપવામાં આવે, આપણે હંમેશા ખબર છે દોરવણીનો ક્રમ કેવો હોય, ઉપલી સપાટીથી નીચલી સપાટી સુધી. ક્યારે એવું ન બને કે નીચલી સપાટીથી ઉપલી સપાટી તરફ જતો હોય તો એ દોરવણી ના કહેવાય, એને રિપોર્ટિંગ કહેવાય, માહિતી પ્રેષણ, બરાબર છે. એટલે દોરવણી હંમેશા ઉપલા અધિકારીથી નીચલા તરફ જતી હોય. એનાથી આગળ સંકલન અને સહકાર, તો સૌથી સારામાં સારી વાત છે. ઘરમાં 5 સભ્યો ભેગા રહેતા હોય તો સંકલન અને સહકાર, તો ભાઈ આ તો કંપની જેવડું સ્વરૂપ છે. જો એકબીજાને સાથ ના આપે, ઉત્પાદન અધિકારી એમ કે મારે શું, હું તો ઉત્પાદન કરી જ જઈશ, પણ વેચાણવાળાને પૂછ તો ખરા કેટલી મંદીની પરિસ્થિતિમાં મારો માલ વેચાય છે કે નહીં, બરાબર. એટલે સંકલન અને સહકાર છે એ ખૂબ જ જરૂરના છે બધી જગ્યાએ. છેલ્લું પણ લિસ્ટનું કેવું કાંઈ ન હોય, પણ અંકુશનું કાર્ય છે એ ખૂબ જ અગત્યનું છે. અંકુશ વગર કોઈ પણ લક્ષ્યાંક સુધી પહોંચી શકીએ નહીં. પાછું પ્રોત્સાહન જેવો મુદ્દો આવ્યો, કાર્ય જુસ્સામાં બધો વધારો કરો. કર્મચારીને કાંઈ પણ પ્રશ્ન હોય, ભાઈ ઘણા એને એવું હોય કે વાહનનો પ્રશ્ન હોય, હું મારું કોઈ બહુ દૂર કંપની છે તો વાહનનો એનો પ્રશ્ન છે, બરાબર. તો આવી નાની મોટી પ્રશ્ન હોય જેની કાંઈ દુવિધા હોય, આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ, બરાબર. કર્મચારીને રુચિ વધે એવા કામ કરો, કર્મચારીને કાંઈ પણ પ્રશ્ન હોય તો એનો ઉકેલ લાવી દો. પરિણામે શું થાય કે કામ કરવાનું સાથે અત્યે વધી જાય ને ગમે એમ કરીને કર્મચારીનું જો આપણે હમણાં જ જોયું હતું ને આગલા ચેપ્ટરમાં કર્મચારી વ્યવસ્થા, એક શબ્દ વાપર્યો તો ખબર છે કે તમે તમારા કર્મચારીને સાચવો, તમારા કર્મચારી તમારું બધું જ સાચવી લેશે, બરાબર છે ને. એટલે ખાસ કર્મચારીઓનો જુસ્સામાં હંમેશા શું હોવું જોઈએ? તો કે વધારો.
આગળ વિચલનોની શોધ. વિચલનો એટલે તમને માર્ગમાં આવતા જે કાંઈ પણ અવરોધો છે, બરાબર બરાબર, એને પહેલાં જ આપણે શું કરવા જોઈએ? તો કે નિયંત્રિત કરવા જોઈએ. જો એ નિયંત્રિત થશે તો કોઈ દિવસ માર્ગમાં વધારે મોટા વિચલનો નહીં આવે. હંમેશા કાંટો ખૂંચ્યો હોય તો આપણે એમ કહીએ કે ત્યાંથી પૈતી વસ્તુ, આપણે એ કાંટો છે એ કાઢીને ફેંકી દેવો જોઈએ. પણ પછી મોટું મોટું થાય તો ચંપલમાં મોટું થીગડું પડતું જાય. એટલે ખાસ માર્ગમાં આવતા વિચલનો છે એને શું કરવા પડે? દૂર કરવા પડે. તો ચાલો બાળકો, આપણે બધા જ મુદ્દા એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ એકદમ ચોપડીની ભાષામાં બધા બરાબર સમજતા જઈએ. ચાલો પહેલો મુદ્દો લઈએ, કાર્યક્ષમતામાં વધારો. ભાઈ હવે વાતો ખોટી ખોટી કરાવવામાં આપણે વાતો કરશું બરાબર, તો આ કાંઈ ક્લાસરૂમ નથી, તો પછી મારા ટોપિક રહી જશે ભણાવવાનો. ચાલો તો કાર્યક્ષમતામાં વધારો. કાર્યક્ષમતામાં વધારાના પોઈન્ટમાં શું કરશું? તો કે વ્યવસ્થા તંત્ર છે એ કાર્યક્ષમ ત્યારે જ બને કે જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગી કાર્યો વિષયક. ભાઈ જો વાત તો કરીએ છીએ, મેં તમને અત્યારે ઘણી બધી વાત કરી, તમને એમ થાય મેડમ ક્યાં ટોપિક ભણાવતા હતા અને ક્યાં ટોપિકમાં વયા ગયા, પણ અંતે તો કે સમયની મર્યાદા, જે કર્મચારી છે એને એના વિભાગની કાર્ય વિષયક જે કામ કરવાનું છે એના વિશેની દોરવણી આપવામાં આવે છે. દોરવણીના કારણે શું થાય? તો કે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે. તેથી તો કે તેમની કાર્યક્ષમતામાં શું થાય? વધારો. ખાસ કાર્યક્ષમતાના વધારાના મુદ્દામાં શું યાદ રાખશું? તો કે વ્યવસ્થાતંત્ર ક્યારે કાર્યક્ષમ બને? ત્યારે જ કે કર્મચારીઓને વિભાગીય કાર્યોનું યોગ્ય દોરવણી આપવામાં આવે. અને કેની સ્પષ્ટતા? તો કે સત્તા અને જવાબદારી. મને ખબર હોવી જોઈએ કે મારી પાસે કેટલી સત્તા છે અને સત્તા એમને ન મળે. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે. તમે મોટા મોટા થાવ છો, તમારે બધી સત્તા હોય, હે મોબાઈલ વાપરવાની છૂટ ને ઇન્ટરનેટની ફૂલ ફેસિલિટી, ઘરમાં નાના ભાઈ બહેનો હોય ને કાંઈ ન હોય, તો એની સામે તમારી પણ પોતાની એટલી રિસ્પોન્સિબિલિટી છે કે પેરેન્ટ્સ આપણા ઉપર જેટલો ટ્રસ્ટ મૂકે છે બરાબર, તો એ ટ્રસ્ટને ક્યારેય આપણે છે એ ટ્રસ્ટને શું કહેવાય, તમારા વિશ્વાસને વિશ્વાસઘાતમાં ફેરવવાનો નથી. નેક્સ્ટ કાર્યક્ષમતાનું વિશ્લેષણ. અને કાર્યક્ષમતાના વિશ્લેષણમાં શું છે? તો કે દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે. વિશ્લેષણ એટલે કાર્યોના શું કરી દેવાના ભાગ, કે ભાઈ આ વ્યક્તિ છે એ બહારની વસ્તુ લઈ આવશે, આ વ્યક્તિ છે એ કંપનીમાં સારું એવું કામ કરી શકે છે, તો આને મશીનરી પાસે રાખો. એટલે કાર્યનું વિશ્લેષણ, કાર્ય સોંપણી, કાર્ય એકબીજાને આપવું બરાબર. તેમના કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે કે ભાઈ આ કામ કરે છે એ બધા બરાબર કરે છે કે નહીં. દોરવણી પ્રમાણે કર્મચારીએ કયું કાર્ય છે કે નહીં બરાબર, ખાસ જોજો. દોરવણી આપી પછી કર્મચારીએ આ કાર્ય કર્યું છે કે નહીં. હું તમને સારામાં સારું કાંઈ ઉદાહરણ આપું. હું તમને એમ કહું ક્લાસ વર્ક બનાવી નાખજો, તરત બધા એક બેઠા બેઠા દાંત કાઢવા માંડ્યા હોય કે મેડમે જો વાત કરી હો ચાલુ દૂધો પોઈન્ટ, અને પછી મારે ક્યારેક તપાસવાનું થાય કે બધા એ ઉતારી છે કે નહીં, કે મને હા એ હા બરાબર. તો ખાસ કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં, કેટલા પ્રમાણમાં થયું છે. એટલે ઘણા એમ કીધું કે હા કર નાખ્યું કર નાખ્યું, પણ જ્યારે બુક લઈને જોઈએ ત્યારે ખબર પડે કે ઓહો આ ભાઈ તો હજી પહેલું ચેપ્ટર કર નાખ્યું, બાકીના જ બધા બાકી જ છે, રસ્તામાં એલા આવે છે બરાબર. તો કાર્ય કર્યું છે કે નહીં, કેટલા પ્રમાણમાં કર્યું છે, તેની કાર્યક્ષમતા કેટલી વધી છે બરાબર. પહેલાં તો કે બહુ ઢીલું ઢીલું કામ કરતો હતો, તો કે હવે તો કે ઓહો આ તો બેઠો છું ને કરી નાખ્યું બસ. તો કેટલી કાર્યક્ષમતામાં વધારો થયો છે આપણે બધું ચેક કરશું. આપણે અત્યારે ઓનલાઈનમાં છીએ એટલે આ પ્રવૃત્તિથી આપણે માહિતગાર નથી, પણ કરશું આપણે ઓનલાઈનમાંની બદલે ઓફલાઈનમાં આવશું ત્યારે આ બધી પરિસ્થિતિ થશે, હું તમને દોરવણી આપીશ. આ વગેરે બાબતોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન થઈ શકે છે. કેનું થાય? તો કે તમે કયું કાર્ય કર્યું છે કે નહીં, કેટલા પ્રમાણમાં કર્યું છે, અને તમારી કાર્યક્ષમતામાં વધારો થયો એનું શું કરવાનું છે? વિશ્લેષણ અને મૂલ્યાંકન. મૂલ્યાંકન એટલે શું કહેવાય બેટક? તપાસ બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક છે કર્મચારીઓને પ્રોત્સાહન. દોરવણીને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્ય પદ્ધતિ, એમાં તમે બે વસ્તુ જોઈ ગયા, નાણાકીય અને બિન નાણાકીય, કોઈ પણ રીતે નીતિ નિયમોથી વાકેફ પણ કરી શકાય. આ કાર્ય અંગે તેમની દ્વિધા હોય, દ્વિધા એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ બરાબર, તો એને આપણે દૂર પણ કરી શકાય જેથી કાર્ય કરવાનું પ્રોત્સાહન છે એ મળી શકે. જો મેં તમને આની પહેલાંય કીધા હતા, દોરવણી છે ને લીડર બે રીતના હોય. કેટલી રીતના હોય? બે. એક ફ્રન્ટ લીડર અને એક બેક લીડર.
બરાબર. તો ફ્રન્ટ લીડર શું કરે, પોતે જાતે કામ કરીને બતાવે કે ભાઈ અહીંયા વસ્તુ છે તો હું કરું છું તો તમારે કરવું જ પડે, અને તમે શરમ ના માર્યા કરો કોઈ આવી રીતના મારા મેડમ બોર્ડ ઉપર લખીને તમને ભણાવતા હોય બરાબર. તો મારે તો ક્લાસ વર્ક ઉતારવી જ પડશે. તો આને કેવો લીડર કહેવાય? ફ્રન્ટ લીડર. જ્યારે બેક લીડરનું તમને મેં ઉદાહરણ આપ્યું હતું, તમે તમારે કરો ને, જ્યાં અટકશો ને હું બેઠો છું, પણ એ બેઠો માણસ ક્યારેક ક્યારેક બેઠો જ રહીએ, ક્યારેય ઊભો થતો જ નથી, એટલે તો એ બધા ઢીલા ઢાલા હોય બરાબર. તો ખાસ તમને જે માર્ગમાં વિધા આવી છે બરાબર, કર્મચારીઓને પ્રોત્સાહન કરવાનું છે, પછી નીતિ નિયમોથી બધાથી વાકેફ હોવા જોઈએ, યોગ્ય કાર્ય પદ્ધતિ હોવી જોઈએ અને દ્વિધાઓને દૂર કરવી જોઈએ. નેક્સ્ટ ટોપિક છે અસરકારક આયોજન. આયોજન જે કરીએ છીએ એ પણ અસરકારક હોવું જોઈએ, એટલે કે ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન. કોઈ એક વ્યક્તિ હું એમ કહું બધું હું જ કરવો તો આવું ક્યાં હાલતું? જણાવો જણાવો. કોઈ નહીં. હં, એકદમ બરાબર. એકાંકી વેપારી પેઢીમાં એકદમ બરાબર જવાબ છે બાળકો. આવું ક્યાં હાલે? તો કે એકાંકી વેપારી પેઢી. આપણે તો મોટો ધંધો ચાલુ કરવાનો, થોડો નાનો મોટો કરશું. એટલે જ્યારે આપણે મોટા ધંધાકીય એકમનું આયોજન કરીએ ત્યારે એક વ્યક્તિ દ્વારા ક્યારે પણ ધંધાનું આયોજન કરવું શક્ય બનતું નથી. એટલે આયોજન કરનાર અધિકારીઓ મદદનીશો દ્વારા જરૂરી માહિતી સૌથી પહેલાં શું કરવી પડે? તો કે એકત્રિત કરવી પડે, એટલે પછી જ આપણે શું કરશું? આયોજન ઘડશું. અને આયોજન દ્વારા નિર્ધારિત કરેલ ધ્યેયને પાર કરવાનું કાર્ય દોરવણી દ્વારા જ થાય છે. પહેલાં તો કે માહિતી ભેગી કરવાની, પછી તો કે આયોજન ઘડવાનું, અને આયોજન એક વખત નક્કી થાય એટલે હંમેશા ક્યાં જવાનું? તો કે આયોજનમાં આપણે શું નક્કી કર્યું હોય? આપણે આપણો કંપનીનો ગોલ, આપણે આપણો કંપનીનો ધ્યેય કે 5 વર્ષ પછી આપણી કંપની ક્યાં હોવી જોઈએ એવા ધ્યેય તો નક્કી કરીએ, પણ ખરેખર ત્યાં હોય તો આપણું ધ્યેય નિર્ધારણ પાર પાડ્યું કહેવાય. અને આ ધ્યેયને પાર પાડવાનું કાર્ય એટલે શું, કોના દ્વારા થાય? કે દોરવણી દ્વારા. જો સરસ દોરવણી મળી હોય તો ચોક્કસ, આપણે તો 5 વર્ષનો ટાર્ગેટ લઈને ચાલ્યા છીએ, એ દોરવણી જો સારી આપવામાં આવી હોય તો આ વસ્તુ 3 વર્ષમાં પણ આપણે આપણો ગોલ છે અચીવ કરી શકીએ છીએ. જો સરસ મજાનું આયોજન થઈ ગયું, દોરવણી અપાઈ ગઈ, એટલે નેક્સ્ટ ટોપિક હંમેશા શું હોય? અસરકારક વ્યવસ્થા તંત્ર. તો દોરવણીને કારણે દરેક કર્મચારીઓ તેની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવી જ ગયો હોય, ભાઈ મારે આ કામ કરવાનું છે, અહીંયા આનો જવાબ દેવાનો છે. ઉપરાંત તો કે અધિકારીઓને હુકમો અને સૂચનાઓને યોગ્ય રીતે પાલન થાય તે રીતે સમગ્ર વ્યવસ્થા તંત્રને અસરકારક બનાવે છે. ખાસ મેં તમને કીધું હતું કે અધિકારીઓને સૂચનાનું પાલન કરવાનું. હંમેશા વ્યવસ્થાતંત્ર વ્યવસ્થાતંત્ર આવે એટલે એક શબ્દ મગજમાં બેસાડી દેવાનો, હંમેશા સૂચના અને હુકમ ક્યાંથી આવડે? તો કે આપણા લેવલ કરતાં ઉપરી અધિકારી પાસેથી. નેક્સ્ટ ટોપિક છે સંકલન અને સહકાર. દોરવણી દ્વારા કર્મચારીના કાર્યોનું સંકલન સાધી શકાય. સંકલન એટલે એકબીજાને હળી મળીને કામ કરી શકાય. કર્મચારી વ્યક્તિગત ધ્યેયોને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવો જોઈએ. હવે વ્યક્તિ, મેં તમને સમજાવ્યું હતું, એક ઇન્ડિવિડ્યુઅલ ગોલ, એક સેક્શન ગોલ અને વોલ કંપની ગોલ, બરાબર છે. તો ખાસ વ્યક્તિગત ધ્યેયને આપણે વ્યક્તિગત ધ્યેય એટલે મને જેમ આવક થવી જોઈએ, મને પગાર મળવો જોઈએ, તો કંપનીનો એક ક્યાંક મુખ્ય ધ્યેય એવો જ હોય કે ભાઈ મારી કંપનીને વધારે નફો થવો જોઈએ. તો આ ગોલ, બે ગોલને શું કરવાનું છે? જોડવામાં આવે એટલે મર્જર કરવામાં આવે. જો મારે વધારે પગાર જોતો હોય તો મને પગાર વધારે ત્યારે જ મળે જ્યારે કંપનીને વધારે ફાયદો થયો હોય, એટલે કોઈ એક પક્ષે હોતું નથી, બંને પક્ષે હોય જ છે. તો દોરવણી આપનાર નેતા છે તેના તાબેદારોના કાર્યનું શું કરે? સંકલન. સંકલન અને સહકાર એટલે બે વસ્તુ છે એ સાથે મળીને કરવાનું છે. સંકલન એટલે સાથે મળીને કરવાનું છે. અને પાછા બધા લોકો એને શું આપવાનું છે? સહકાર. કોઈ એક આડું અવળું ચાલે તો પણ ચાલતું નથી. કોઈ એક વ્યક્તિ આડું ચાલશે તો ક્યારેય આપણો ધ્યેય છે એ સિદ્ધ થઈ શકે નહીં. દોરવણી માત્ર ને માત્ર બધી જ વસ્તુ ચલાવી ન લે. ખાસ સાથે સાથે કેનું કાર્ય છે? તો કે અંકુશનું કાર્ય. દોરવણી આપવાથી કર્મચારીની કાર્ય અંગેની ભૂલો, ખામીઓ, આ બધાની શક્યતા શું થાય? ઘટી જાય. જેથી તો કે આપણે નિર્ધારિત લક્ષ્ય પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવું છે ને એ સરળ બની જાય. આપણે આપણો ગોલ છે કે 12મામાં 90% ગમે એમ કરીને છોકરાઓને લઈ આવવા જ છે, લઈ આવે છે ને બાળકો બધાને. તો આપણું એક કાર્ય છે એટલે આપણે આપણા લક્ષ્યાંકો સુધી હશે. તો તમે બુક ઉતારવામાં જો ભૂલ કરશો બરાબર, તમારી જે કાંઈ પણ ખામી હશે બરાબર, તો આપણે ચોક્કસ સુધારશું. અને મારે તમારી પાસે કામ કેમ લેવું એ પણ સરળતાથી શીખી શકશું. આમ અંકુશનું કાર્ય અસરકારક બનાવે છે. કોણ? દોરવણી. નેક્સ્ટ કાર્ય જુસ્સામાં વધારો.
દોરવણી આપવાથી કર્મચારીઓને કાર્ય પ્રત્યેનો અભિગમ છે એ બદલાઈ જાય છે. હું કાંઈક જુદી રીતે કામ કરતો તો મને ટ્રેનિંગ મળવામાં આવી. લગભગ દર વર્ષે દર સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગના પ્રોગ્રામ હોય બરાબર. તમને 10માં બોર્ડનું પેપર દેવા જતા હતા ને એ પહેલાં તમને શીખવામાં આવ્યું હતું કે બોર્ડનું પેપર કેમ લખવું, અથવા 12મા ધોરણમાં આપણે એવો પ્રોગ્રામ રાખશું કે બોર્ડનું પેપર કેમ લખવું. હવે તમે 10માના પેપર દઈને જઈવા, તમને ન આવડતું હોય બેટા બોર્ડનું પેપર કેમ લખવું, પણ તમને કંઈક ચોક્કસ તમારું અભિગમ બદલાય, તમારી રુચિ વધે બરાબર. કદાચ તમારા ત્યારે 10માં પેપર પૂરા નથી હોય એટલે કે અવરોધો ઊભા થયા હોય, તો એનો ઉકેલ કેમ લાવવો. તો અહીંયા બધી કર્મચારીને લગતી બાબતો કે કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય, એનો રુચિ વધે, અવરોધો જે કાંઈ પણ કર્મચારીઓને થયા હોય એનો ઉકેલ કેવી રીતે લાવવો, અને પરિણામ કેવું લાવી શકીએ. મેઇન અત્યારના સમયમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ દુનિયા છે, એના સિવાયનું કાંઈ ચાલશે નહીં. રિઝલ્ટ ઓરિએન્ટેડ સિવાય કંઈ ચાલશે નહીં, એટલે કર્મચારીઓનો જુસ્સો છે એ હંમેશા શું કરવો પડે, વધારવો પડે. નવમો, લાસ્ટ બટ નોટ લીસ્ટ, વિચલનોની શોધ કરવી. નિર્ધારિત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા જ નિરીક્ષણ કરવામાં આવે છે. જેથી શું થાય, તો કે અનિચ્છનીય વિચલનોને ખાસ એક વર્ડ યાદ રાખજો, પ્રાથમિક તબક્કામાં જ શોધી લેવાય. જો અંકુશ સુધી પહોંચવાની વાત જ નથી આવતી, દોરવણી પછી અંકુશ આવે. અંકુશ એટલે ત્યાં તો કામ અટકાવી દેવાનું, પણ દોરવણીની મદદથી જ અનિચ્છનીય વિચલનોને પ્રથમ તબક્કામાં જ શોધી શકાય, અને પ્રાથમિક તબક્કાને વિચલનોને જો યોગ્ય પગલાં લઈ અને નિયંત્રિત કર્યા હોય તો આગળ ચોક્કસ આપણે આપણો કંપનીનો ધ્યેય છે, ગોલ છે બરાબર, એ સેટ કરી શકીએ બરાબર. તો ચલો બધા જ મુદ્દા બરાબર જોઈ ગયા છીએ. સૂત્ર કાંઈ જાજુ બનાવ્યું નથી બરાબર, શું ખૂબ જ સહેલું સૂત્ર છે બરાબર. શંકા ઓવી બરાબર, ખાસ જોજો, ચાર જ શબ્દો રાખ્યા છે. શંકા અવી, બધા જ સવાળા મુદ્દા પહેલાં લઈ લીધા છે. જો પહેલો છઠ્ઠો મુદ્દો, છ એટલે સંકલન અને સહકાર બરાબર. શંકા, જો તમને આમ એમ થશે કે મેડમ આમાં તો બે વાર આંકડા છે, તો મને અમને કંઈ સમજાણું નહીં બે વાર આંકડાનો ઉપયોગ શું. શંકા અવી, શંકા અવી એટલે સ નો કેટલો મુદ્દો, એક, કાના કેટલા, ચાર, અના કેટલા, ત્રણ, અને વીના કેટલા, એક. ચલો પહેલા મુદ્દાના ટોપિક સમજાઈ ગયા. જો એક, ચાર ને એક પાંચ, પાંચ ને ત્રણ આઠ, ને એક નવ, થઈ ગયા ટોટલ બરાબર. અહીંયા જો સમજાઈ ગયા, બધાની વચ્ચે સરવાળાની સાઇન કરતા જાઓ, મારી પેન ચાલુ થઈ ગઈ બરાબર. ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા, અરે અર પેન એવી બધું આવી ગયું. ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા, આપણે કેટલા મુદ્દા હતા નહીં બરાબર. તો શંકા આવી, સ એટલે સંકલન અને સહકાર બરાબર. કા, કા એટલે એકથી લેતા જાઓ, કાર્યક્ષમતામાં વધારો, કાર્યક્ષમતાનું વિશ્લેષણ, પછી કર્મચારીઓને પ્રોત્સાહન, અને છેલ્લો કાર્ય જુસ્સામાં વધારો. તો જો કામાં કેટલા મુદ્દા એવા, એક, બે, ત્રણ અને આઠ. પછી અ, અમાં કેટલા મુદ્દા છે પહેલાં એ જોવો, તો કે ત્રણ. અમાં પહેલો કયો, તો કે અસરકારક આયોજન. પછી કયો, તો કે અસરકારક વ્યવસ્થાતંત્ર. અને ત્રીજો કયો, તો કે અંકુશનું કાર્ય. અ અને લાસ્ટ વી, વિચલનોની શોધ બરાબર. શંકા અવી, ફરીવાર રિપીટ કરી દઉં છું, સંકલન અને સહકાર બરાબર, કાર્યક્ષમતામાં વધારો, કાર્યક્ષમતાનું વિશ્લેષણ, કર્મચારીઓને પ્રોત્સાહન, કાર્ય જુસ્સામાં વધારો. શંકા સુધી બોલું છું, ત્રણ વખત રિપીટ કરીશ. સંકલન અને સહકાર, કાર્યક્ષમતામાં વધારો, કાર્યક્ષમતાનું વિશ્લેષણ, કર્મચારીઓને પ્રોત્સાહન અને કાર્ય જુસ્સામાં વધારો. શંકા સમજાઈ ગયું. અવી, અ એટલે ક્યાંથી ચાલુ થશે, અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થાતંત્ર, અંકુશનું કાર્ય અને વિચલનોની શોધ. ફરીવાર, અવી, અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થાતંત્ર, અંકુશનું કાર્ય અને વિચલનોની શોધ બરાબર. એક્ઝેક્ટ બધાને બરાબર સમજાઈ જ ગયું હશે. હવે આખે આખું લાસ્ટ વાર રિવિઝન કરાવી દઉં છું. શંકા બરાબર અવી, શંકા અવી, સંકલન અને સહકાર, કાર્યક્ષમતામાં વધારો, કાર્યક્ષમતાનું વિશ્લેષણ, કર્મચારીઓને પ્રોત્સાહન, કાર્ય જુસ્સામાં વધારો, અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થાતંત્ર, અંકુશનું કાર્ય અને વિચલનની શોધ. જો હું જે રીતે બોલી એ રીતે જો તમે બોલશો તો ચોક્કસ તમને બધા જ મુદ્દા બરાબર યાદ રહી જશે. તો ચાલો બેટા આજે આપણે શું કર્યું બરાબર, તો કે દોરવણીનો અર્થ ચારે ચાર મુદ્દા ફરી જોયા, લક્ષણો જોયા, લક્ષણોનું સૂત્ર ફરી યાદ કર્યું, મહત્ત્વના બધા જ મુદ્દાઓ ભણ્યા, મહત્ત્વનું સૂત્ર કર્યું.
ચલો અટલામાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો, બરાબર? તો નેક્સ્ટ આપણે જોવાનું છે દોરવણીના તત્વો, એલિમેન્ટ્સ ઓફ ડિરેક્ટિંગ છે. તમારે એક ગુણનો પ્રશ્ન છે, તમને એમ થાય કહો હા બસ એક જ માર્કનો, બરાબર? એક જ માર્કનો એમસીક્યુ છે, બરાબર? એટલે ખાસ દોરવણીના તત્વો કેટલા? ચાર. નિરીક્ષણ એટલે કે સુપરવિઝન, અભિપ્રેરણ, મોટિવેશન, નેતૃત્વ, લીડરશિપ, માહિતી સંચાર, કોમ્યુનિકેશન. જો ચાર મુદ્દા છે ને બાળકો, તો એ મેં સરસ મજાનું સુસૂત્ર બનાવ્યું છે, ખબર? જો ભાઈ આ એક આપણને સ્ક્રીન બહુ નડે, ચાર મજાના આપણે મુદ્દા હતા, તોય આપણે સરસ મજાનું એક આપણે સૂત્ર બનાવી નાખ્યું છે અભિમાનીને, કારણ કે આપણે અત્યારે બધું લોકડાઉનમાં જોતા જ હોય છે, બરાબર? કૃષ્ણે એક જ વસ્તુ કીધી છે કે અભિમાન રાખવું નહીં, એટલે આપણે સૂત્ર કાંઈ કેવું બનાવ્યું, અભિમાનીને અભિપ્રેરણ, માહિતી સંચાર, નિરીક્ષણ, નેતૃત્વ. અભિમાનીને. ચલો દોરવણીના તત્વો બધાને બરાબર યાદ રહી ગયા? હવે દોરવણીના ચાર તત્વો પૂરા કરશું ને બેટા વિસ્તૃતમાં, કારણ કે ખૂબ જ વિસ્તૃત આપ્યા છે. નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર, આ ચાર ટોપિક ભણશું એટલે આપણે આપણું ચેપ્ટર શું કરી નાખશું બાળકો? પૂરું, બરાબર છે? ચલો આજે આટલું રાખીએ. દોરવણીના તત્વો કેટલા? ચાર. નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર, બરાબર? ખાસ ફરી એકવાર જોઈ લ્યો, સુપરવિઝન, મોટિવેશન, લીડરશિપ, કોમ્યુનિકેશન, બરાબર? સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું છે? અભિમાનીને અભિપ્રેરણ, બરાબર, માહિતી સંચાર, નિરીક્ષણ અને નેતૃત્વ. તો ચાલો બાળકો નેક્સ્ટ ટોપિક જોશું, નિરીક્ષણ અથવા તો સુપરવિઝન. પણ હવે આજે આટલું અહીંયા રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. નેક્સ્ટ ટોપિક આપણે નિરીક્ષણ વિશેની માહિતી મેળવીશું.